છે માણસ નહીં સાહેબ લાગે છે એટલે આપણી સ્કૂલમાં નવા સાહેબ આવવાના છે ને એ તો નથી તારી વાત સાચી લાગે છે ચાલ ઉપરથી તો માસ્ટર જ લાગે છે કેમ કેમ માણસ અને માસ્ટરની ચાલમાં ફરક હોય અરે બહુ જ હોય એ કેવી રીતે ગણી ગણીને પગલા ભરે ને એ માસ્ટર તને તને કોઈ માસ્ટર જ મળે તો તો છે ને રસોઈ બનાવવાને બદલે એની પાસે ભણવા જ બેસી જઈશ ફરે છે હું તને ક્યાર ની શોધું છું મંદિરે નથી આવવું ઊભી રહીને બેન આ ફૂલ તોડી લઉં પછી જઈએ એ પેલી વાત તારી સાચી નીકળી હો પેલો તો માસ્ટર જ છે કોણ અરે પેલા સવારે સવારે બેગ લઈને આવ્યા તે અચ્છા અચ્છા ઘર ક્યાં રાખ્યું અરે મારા ફળિયામાં જ ઉતરવાના છે મારે તો સ્કૂલમાં ને ઘેર એકનું એક જ મોઢું જોવાનું પણ મોઢું તો જોવું ગમે એવું છે નહીં તું જોયા કરજે ચાલ હવે બહુ ફૂલ તોડ્યા વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષક મિત્રો આજે આપણે નવા સત્રનો પ્રારંભ કરીએ છીએ આપણું વેકેશન આજે પૂરું થાય છે મેઘરાજાએ પણ મહેર કરી છે અને ખૂબ જ સારો વરસાદ પણ થયો છે મને આશા છે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ તમે બધા ખંત ઉત્સાહ અને પરિશ્રમથી આપણી શાળાનું ગૌરવ વધારશો આ આનંદના પ્રસંગે એક બીજી આનંદની વાત પણ હું આપની સમક્ષ રજૂ કરું છું આપણા આ આનંદમાં વધારો થાય તેવી એક બાબત છે આપણા શાળા પરિવારમાં આજે એક નવા સભ્યનો ઉમેરો થાય છે ભાઈ શ્રી રજનીભાઈ અમદાવાદથી આવે છે આપણી શાળામાં શિક્ષક તરીકેની ફરજ તેઓ બજાવવાના છે તેઓ ઉપલા વર્ગમાં અંગ્રેજી શીખવશે મને પૂરી આશા છે કે આપણા શાળા પરિવારના વાતાવરણમાં થોડાક જ સમયમાં તેઓ હળીમળી જશે અને ખૂબ જ ઉત્સાહથી એમનો કાર્યભાર સંભાળશે શાંતિ તમારી સ્ટુડન્ટ આ તમારા માટે દૂધ લઈને આવી દૂધ મારી બાએ મોકલાવ્યું છે એમ કહ્યું કે આપણા ફળિયામાં નવા સાહેબ આવ્યા છે તેમને આ દૂધ આપી આવ ઓ શાંતિ સ્કૂલમાં જોઈ હતી પ્રાર્થના તું ગવડાવે છે ને જ
જી સાહેબ. પ્રાર્થના સરસ હતી હે. થેન્ક યુ સાહેબ. પણ આ દૂધ. હા લો લો. હા એ એક કામ કરો ને કે આ દૂધ છે ને અહીંયા અહીંયા નીચે મૂકી દો ને. હા ભલે નીચે. કેમ ઉભા છો? કેમ ઉભા છો? મારો આ લોટો લઈને જરા જાઉં. એ એ લોટો હું છે ને આપને ઘેર મોકલી દઈશ. સારું. ચાલ ચાલ મને મોડું થાય છે, બેસ ને થોડી વાર. અરે ભાઈ મારે ઘણું કામ છે ઘેર. ચાલ. સારું ચાલ. ચાલ દોટ લગાવી છે? ના હો ના, તું જોશમાં છે. મારે શું? ચાલ ને હવે. આજે પણ તું દૂધ લાવી? દૂધ તો જોઈએ જ ને. તો મારે આટલું બધું ન જોઈએ. એ તો પી જવાનું. તમે જ નથી શીખવતા કે દૂધ એ તો સંપૂર્ણ આહાર છે. મને એ ખબર છે. હવે તું દૂધ મૂકી આવ. હા ભલે. આજે ભાખરી બનાવી નથી લાગતી ને? નથી બનાવી. તો પછી ખાશો શું? ખીચડી. ખીચડી બનાવતા આવડે છે તમને? અરે ભાઈ મને જે બનાવતા ફાવશે તે બનાવી. હવે તું મારું માથું ન ખા અને ઘેર જા. ઓકે સર. એ કાલે ગઈ તી ક્યાં આગળ? ઢાપણ કર્યા વગર કેને ગઈ તી કે નહીં? અરે પણ ક્યાં? તારા કાકાને ત્યાં. તારો થતો હશે, મારો નહીં. તો તારા કોણ થાય છે? મારા તો એ સર છે. આજે તારે નથી જવાનું. કેમ? આજે હું જઈશ. તારા જ ઘરનું દૂધ ને તારા જ ઘરનો લોટો પણ જઈશ હું. પણ કેમ? મારે પણ જોવું છે કે એ કેવું રાંધે છે. ઉઈ સારું બાપા જજે. હા હું જઈશ. જજે મોઈ ના પડતી. આવ શાંતિ. અરે શાંતિ દૂધ અંદર મૂકી આવ. અરે તું, મને તારું નામ યાદ ન આવ્યું. મારું નામ રાધા છે સર, શાંતિની સહેલી અને આપની વિદ્યાર્થીની. મને એ ખબર છે, પણ શાંતિ કેમ ના આવી? હા સર, શાંતિની તબિયત નથી સારી એટલે એને મને આજે મોકલી છે. હું અંદર આવું? આવ ને. મારે પણ કામ છે. અરે સર શું થયું? આ ખીચડી અંદર મૂકી છે ને એ ભરતી લાગે છે.
મારે તારું થોડું કામ છે. સારું પણ પહેલા ઘરમાં તો આવ. નથી આવું કહ્યું ને તારું કામ છે. ચાલ સારું મમ્મીને તો કહી દો. બા હું આવું છું હમણાં. અરે પણ થોડી રાહ જોજો. હા હવે બોલ, આટલે બધે દૂર તું મને શા માટે લઈ આવી? વાત એમ છે ને કે ઘરમાં કોઈની સામે ના કહી શકાય. હા હવે તો બોલ. શાંતિ, તું ખરેખર ખૂબ નસીબદાર છે. હું નસીબદાર? કેમ? મને તો તારી ઈર્ષા આવે છે. મારી ઈર્ષા આવે છે? શા માટે? આ કહેવા માટે તું મને આટલે દૂર લઈ આવી? સાચું કહું, પેલા નવા સાહેબ નથી એ તારી ઉપર ફિદા છે. આવી ગાંડા જેવી વાતો ના કર, સીધી વાત કર. હું ગાંડપણની વાતો નથી કરતી, સાચું કહું છું. તો મારે નથી સાંભળવી તારી સાચી વાત. સારું, તો આ વાત બંધ. રાધા કંઈક બોલ ને. શું બોલું? પેલી અધૂરી વાત પૂરી કર ને. કઈ વાત? હું તો ભૂલી ગઈ. આ તો પછી બોલ ને સરખી રીતે. આવી ગઈ ને લાઈન પર. સાંભળવાની તાલાવેલી તને છે અને બીવડાવે છે મને. સોરી. જો શાંતિ, કાલે સાંજે હું તારા બદલે સાહેબના ઘેર દૂધ આપવા ગઈ ને ત્યારે સર બેઠા બેઠા કંઈ લખતા હતા, એટલામાં રસોડામાં ખીચડી ધૂણાતી હતી એટલે સર અંદર દોડ્યા અને મારી નજર એમણે લખેલા કાગળ પર પડી. હજી શરૂઆત જ હતી, પણ શરૂઆતમાં શું લખ્યું હતું ખબર છે? શું લખ્યું હતું? પ્રિય શાંતિ ના હોય તારા સમ. પછી? પછી સર પાછા આવી ગયા. પછી? પછી? પછી તારું માથું. પછી? હે શાંતિ, તું ક્યાંક ખોવાઈ ગઈ હોય એમ લાગે છે. નહીં નહીં નહીં. હવે તો તને વિશ્વાસ આવ્યો ને કે સર તને કેટલું ચાહે છે? કાલે સાહેબની વાત છે. કેમ? કારણ કે હું સાહેબને ચાહતી નથી. ખા મારા સમ. હું સમ નહીં ખાઉં. કેમ? નહીં ખાઉં એટલે નહીં ખાઉં. તો હું કહું છું એ વાત સાચી જ છે. શું? એ જ. I'm not afraid.
नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है वो हो तुम। नजर के सामने thank you.